नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां? विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित जेनो आजे पार्ट 5 बराबर आपणे पार्ट 4 मां स्वाध्याय 8.2 ना दाखला नंबर 4 સુધી અભ્યાસ કર્યો હતો, એટલે કે 2 3 અને 4 દાખલા નંબર 2 3 અને 4 આપણે પાર્ટ 4 માં જોયા હતા બરાબર. આજના સેશનમાં વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 5 થી શરૂઆત કરીશું. દાખલા ખૂબ જ ઈઝી છે, સરળ છે, તમારે સમજીને એને ગણવાના છે, ગોખવાના નથી, ગોખશો ને તો નહીં આવડે. અને મૂળ શું છે કે તમને છેદ ઉડાડતા આવડવું જોઈએ, બીજું કે વાક્યને સમજવાના છે અને સમજ્યા બાદ તમારે એને ગણવાના છે. અને વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના દાખલા છે ને કે આપણે કહેવાય ને રોજિંદા જીવનમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ એવા સેન્ટેન્સ છે અને એ જ પ્રકારના દાખલા છે, પણ તમારે એને રિયલ લાઈફ સાથે કનેક્ટ કરીને તમે ગણશો ને તો તમને બહુ મજા આવશે. જેમ કે એક વીસીઆર દાખલા નંબર 5 કે એક વીસીઆર અને ટીવી રૂપિયા 8000 નું બરાબર ખરીદવામાં આવે છે, રાઈટ? એક એમ બરાબર 8000 નું એક એમ ખરીદવામાં આવ્યા, દુકાનદારે ને વીસીઆર પર દુકાનદારને વીસીઆર પર 4% ખોટ ગઈ અને 8% નફો થયો, તો આ વ્યવહારમાં થયેલ નફો કે ખોટ ટકાવારીમાં શોધો. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ શું કીધું છે કે એક વીસીઆર અને ટીવી રૂપિયા 8000 નું એક એમ કરી એક વીસીઆર અને એક ટીવી બંને તે 8000 નું ખરીદવામાં આવ્યું. હવે દુકાનદારને વીસીઆર પર 4% ખોટ ગઈ અને 8% નો નફો થયો બરાબર છે. શેમાં? તો કે ટીવીમાં. ટીવી પર એને કેટલો નફો થયો? અને ટીવી પર બરાબર ટીવી પર 8% નફો થયો. તો આ વ્યવહારમાં થયેલ નફો કે ખોટ ટકાવારીમાં શોધો. તો સૌપ્રથમ આપણે વીસીઆર માટે કરીએ બરાબર. તો વીસીઆર માટે તો કે ખરીદ કિંમત કેટલી છે? 8000. અને વેચાણમાં ખોટ કેટલી છે? તો કે બરાબર 4%. વીસીઆર ખરીદ કિંમત રૂપિયા 8000 બરાબર. અને વેચાણ માટે ખોટ, વેચાણમાં ખોટ કેટલી થાય? વેચાણમાં ખોટ 4% બરાબર. તો વેચાણમાં થયેલી કુલ ખોટ બરાબર, વેચાણમાં થયેલી કુલ ખોટ બરાબર. તો કુલ ખોટ કેટલી છે? તો કે ખરીદ કિંમત ગુણ્યા ખોટના ટકા. ખરીદ કિંમત ગુણ્યા ખોટના ટકા. ખરીદ કિંમત કેટલી હતી? તો કે રૂપિયા 8000. ખોટ 4, જ્યારે ટકા શોધવાના હોય ત્યારે ભાગ્યા 100. તો જો અહીંયા 0 0 0 0, હવે આ 80 × 4 છે, 4 8 32, 32 ને 1 0 એટલે રૂપિયા 320 બરાબર. 4% કેટલી ખોટ ગઈ? 320. તો વેચાણ વીસીઆર ની વેચાણ કિંમત બરાબર અહીંયા લખીશું વીસીઆર ની વેચાણ કિંમત રૂપિયા 8000 માઇનસ 320. 8000 માંથી 320 માઇનસ કરો તો કેટલા થાય? 7680. તો રૂપિયા 7680 બરાબર વીસીઆર ની વેચાણ કિંમત બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જો વીસીઆર એ તમને ખબર છે પહેલાના સમયમાં છે ને આપણે ડીવીડી પ્લેયર વીસીડી પ્લેયર નહોતા, વિડીયો સીડી પ્લેયર, એ ટાઈમે આ પ્રમાણે વીસીઆર હતા અને મોટી કેસેટ આવતી બરાબર છે. એ વીસીઆરમાં લગાવો બરાબર છે, એટલે મૂવી છે, મેરેજની, જે અત્યારે સીડી આવે છે ને એ સીડીની જગ્યાએ એ વખતે કેસેટ હતી બરાબર, ત્યારે આપણે વીસીઆરને યુઝ કરતા બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વીસીઆર ની વેચાણ કિંમત શોધી, રૂપિયા 8000 - 320 બરાબર રૂપિયા 7680.
હવે ટીવી માટે ટીવી માટે ખરીદ કિંમત રૂપિયા 8000 અને તેના પર નફો તો કે નફો એના પર વેચાણમાં નફો કેટલો છે 8% બરાબર વેચાણમાં નફો કેટલો છે તો કે 8% તો વેચાણમાં થયેલો કુલ નફો વેચાણમાં કુલ નફો થયેલો રૂપિયા 8000 બરાબર ગુણ્યા 8/100 00 કટ 80 × 8 એટલે કેટલા થશે 640 કારણ કે 80 × 64 અને 0 એટલે રૂપિયા 640 આ વેચાણમાં થયેલો કુલ નફો કેમ તો કે 8% નફો હતો હવે ટીવી ની વેચાણ કિંમત બરાબર ટીવી ની વેચાણ કિંમત બરાબર રૂપિયા 8000 + 640 બરાબર 8000 + 640 એટલે ટોટલ કેટલી થઈ 8640 રૂપિયા બરાબર હવે વીસીઆર વેપારીની કહેવાય ને કુલ ખરીદ કિંમત વેપારીની કુલ ખરીદ કિંમત ખરીદ કિંમત બરાબર વેપારીની કુલ ખરીદ કિંમત શું હતી તો કે રૂપિયા 8000 + 8000 બરાબર રૂપિયા 8000 + 8000 એટલે 8000 + 8000 એટલે કેટલા થયા તો કે 16000 બરાબર હવે વેપારીની કુલ વેચાણ કિંમત એટલે વેચાણ કિંમત કોની કોની વીસીઆર ની અને ટીવી ની બને અહીંયા લખીશું વેપારીની કુલ વેચાણ કિંમત બરાબર રૂપિયા 7680 + 8640 બરાબર 7680 + 8640 આ બંનેનો સરવાળો કરીએ તો 0 + 0 એટલે કે 0 બરાબર 8 + 4 એટલે 12 વધી 1 6 ઉપર 6 ને 1 7 7 ને 6 13 વધી 1 16 એટલે 16320 કેટલો થાય 16320 અહીં વેચાણ કિંમત એ વધારે છે સેના કરતા ખરીદ કિંમત કારણ કે ખરીદ કિંમત તો આપણને કેટલી છે 16000 અને વેચાણ કિંમત 16320 તો અહીં વેચાણ કિંમત ઇઝ ગ્રેટર ધેન ખરીદ કિંમત બરાબર અને વેચાણ કિંમત છે એ ખરીદ કિંમત થી કેવી છે વધારે છે તો એકંદરે વેપારીને શું થાય છે નફો થાય છે આપણે લખીએ એકંદરે વેપારીને નફો થાય છે રાઈટ વેપારીને શું થાય છે નફો થાય છે તો વેપારીને થયેલો નફો બરાબર એ આપણે આગળ ગણીએ અહીંયા સુધી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ત્યારબાદ આપણે આગળ આ બાજુ કરીએ ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે વેપારીને થયેલો એકંદરે નફો બરાબર છે એકંદરે વેપારીને નફો થાય છે તો વેપારીને થયેલો નફો વેપારીને થયેલો નફો બરાબર હવે વેપારીને કેટલો નફો થયો તો કે રૂપિયા 16320 માઇનસ
16000 આમાંથી આપણે આ માઈનસ કરીશું આ ઓકે રૂપિયા 16320 16000 તો રૂપિયા કેટલાનો નફો થયો વેપારીને 320 રૂપિયાનો નફો થયો હવે નફાની ટકાવારી શોધી આપણે ઓકે નફાની ટકાવારી બરાબર છે તો નફાની ટકાવારી આપણે કેવી રીતે શોધીશું તો કે 320 છેદમાં કુલ કિંમત 16000 ગુણ્યા 100 બરાબર 320 છેદમાં 16000 ગુણ્યા 100 12% તો હવે જો આ કટ કરી દઈએ 0 અને અહીંયા 0 અને વધ્યો શું તો કે 32 છેદમાં 16 16 નો ઘડ્યો 32 આવે ત્યાં 16 એકા 16 16 દુ 32 એટલે વેપારીને કેટલા ટકાનો નફો થયો તો કે 2% નો નફો તો આમ વેપારીને એકંદરે 2% નફો થયો આમ વેપારીને એકંદરે 2% નફો થયો બરાબર તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 અહીં પૂર્ણ થયો ફરી એકવાર આપણે જોઈ લઈએ કે વીસીઆર માટે અને ટીવી બંને 8000 નું ખરીદવામાં આવ્યું બરાબર એટલે બંનેની કિંમત કેટલી હતી 16000 તો આપણે વીસીઆર માટે જોઈએ તો કે વીસીઆર ની ખરીદ કિંમત રૂપિયા 8000 વેચાણ માટે 4% વેચાણમાં થયેલી કુલ ખોટ તો વેચાણમાં ખોટ 4% થઈતી એ ખોટ પ્રમાણે જોવા જઈએ તો આપણને અહીંયા 320 રૂપિયા મળ્યા બરાબર સાદુરૂપ આપ્યું પછી તો વીસીઆર ની વેચાણ કિંમત કેટલી થાય તો 8000 માંથી 320 જે ખોટ માઇનસ કરીએ તો આપણને ખબર પડે કે કેટલા માં વેચ્યું ખાલી અહીંયા તો ટકાવારી આપી દીધી 4% તો 8000 ના 4% તો કે 320 થાય હવે 320 વેચાણ કિંમતમાં આપણે પડતર ખરીદ કિંમતમાંથી માઇનસ કરવા પડે બરાબર દાખલા તરીકે હું 10 રૂપિયાની પેન લાવ્યો છું બરાબર પણ મેં 2% ખોટ ખાધી છે તો એ 2% ખોટ કેમાંથી માઇનસ થશે 10માંથી માઇનસ થાય ને અને હું વેચવા જતો હોય બરાબર છે કે મારી પાસે 5000ની વસ્તુ છે બરાબર અથવા 50000ની વસ્તુ છે બરાબર અને એ હું 500 રૂપિયા ખોટ ખાઈને વેચું છું તો એની ટકાવારી શું થાય ખ્યાલ આવે અથવા 1,00,000 રૂપિયાની વસ્તુ છે બરાબર છે એ 2% ખોટ ખાઈને હું વેચી નાખું છું તો એ મારે કેટલા ટકામાં વેચાણ એટલે વેચાણ કિંમત એની કેટલી થાય 1,02,000 ઓછા બરાબર છે તો બરાબર એટલે એ જ રીતે અહીંયા 320 8000માંથી માઇનસ કરે તો 7,680 જે વીસીઆરની વેચાણ કિંમત થઈ એવી જ રીતે ટીવી માટે ખરીદ કિંમત 8000 વેચાણમાં નફો 8% બરાબર તો આમાં 8% નફો છે તો એ જ પ્રમાણે સાદુરૂપ આપીને અહીંયા આપણને 640 મળ્યા એ ટીવીની વેચાણ કિંમત વખતે એ 8000માં એડ થઈ એટલે વેચાણ કિંમત કેટલી થાય ટીવીની 8640 હવે વેપારીની કુલ ખરીદ કિંમત તો કે 8000 વત્તા 8000 એટલે કે 16000 એની ખરીદ કિંમત હતી હવે જ્યારે એ વેચે છે ત્યારે વીસીઆરની કિંમત અને ટીવીની કિંમત એ બંનેને શું કરે છે પ્લસ કરે છે તો 8000 વત્તા 7680 વત્તા 8640 તો 16320 બરાબર હવે વેચાણ કિંમત અહીં ખરીદ કિંમત કરતાં વધારે છે તો ઓબ્વિયસલી આપણને શું થાય છે વેપારીને પ્રોફિટ થાય એટલે કે નફો થાય છે તો વેપારીને થયેલો નફો 16000 માઇનસ કરો આમાંથી તો 320 હોય નફાની ટકાવારી કે કેટલો નફો ટકામાં થયો એ જોવું હોય તો અહીંયા આપણને થયેલો નફો કુલ કિંમત ગુણ્યા 100 તો 00 કટ થઈ ગયા ત્રણેય 32 છેદમાં 16 તો 16 દુ 32 2 વધ્યા 2% આમ વેપારીને એકંદરે 2% નફો થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે હું તમને 2 સેકન્ડ આપું છું તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે દાખલા નંબર 6 થી શરૂઆત કરીએ હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 કે વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલ કિંમત પર 10% વળતર મળતું બરાબર કેટલા ટકા તો કે 10% હવે તો એક ગ્રાહકને એક જોડી જીન્સ રૂપિયા 1450 એક ગ્રાહકને એક જોડી જીન્સ 1450 અને બે શર્ટ દરેક ના 850 ની છાપેલ કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે બરાબર તો એક જોડી જીન્સ ની કિંમત કેટલી આપેલી છે આપણને 1450 અહીંયા લખીશું એક જોડી જીન્સ ની કિંમત
बराबर रुपया 1450 बराबर। एक जोड़े जींस की कीमत कितनी कीधी रुपया 1450 और एक शर्ट की कीमत तो कितनी है कीमत एक जोड़ी जींस रुपया 1450 बे शर्ट दरेक ना 850 तो एक शर्ट की कीमत कितनी थाय 850 बराबर। एक शर्ट की कीमत बराबर रुपया 850 बराबर। एक शर्ट की कीमत कितनी रुपया 850 तो बे शर्ट की कीमत कितनी थाय बोलो तो फटाफट कैलक्युलेशन करो એટલે મને ખ્યાલ આવે બરાબર। રૂપિયા 850 એક ના હોય તો 2 ના 850 ગુણ્યા 2 તો 2 ના કેટલા થાય રૂપિયા 1700 બરાબર। રૂપિયા કેટલા થાય 1700 ઓકે 1700 રૂપિયા થાય। તો વિદ્યાર્થી મિત્રો આમ कुल खरीदी कितनी है रुपया आम कुल खरीदी रुपया 1450 वत्ता रुपया 1700 आ बन्ने नो टोटल कितना थाय तो के शून्य 0 5 वत्ता 0 5 4 वत्ता 7 11 अने अहीं 1 3150 રૂપિયાની કુલ ખરીદી બરાબર। કેટલી ખરીદી થાય 3150। હવે ગ્રાહકને 10% અહીંયા લખ્યું છે કે ગ્રાહકને છાપેલ કિંમત પર 10% વળતર મળે છે તો ગ્રાહકને મળતું વળતર એટલે કે ગ્રાહકને 10% વળતર મળે છે ગ્રાહકને 10% વળતર મળે છે ગ્રાહકને કેટલું વળતર મળે છે 10% અને ગ્રાહકને મળતું વળતર એટલે કે ગ્રાહકને મળતું વળતર એ ગ્રાહકને મળતું વળતર કેટલું છે તો કે રૂપિયા 3150 છેદમાં 100 ગુણ્યા 10 એટલે આવી રીતે 3150 ગુણ્યા 10 છેદમાં 100 બરાબર। હવે આ શૂન્ય અહીંયા કટ થઈ ગયું અહીંયા એટલે રૂપિયા 315 બરાબર। આ ગ્રાહકને વળતર કેટલું મળે છે રૂપિયા 315 તો કે ગ્રાહકને મળતું વળતર બરાબર રૂપિયા 315 અને ગ્રાહકે આપવાની રકમ લખીશું ગ્રાહકે આપવાની રકમ બરાબર તો કઈ રકમ આપવાની થાય તો કે કુલ કિંમત ઓછા વળતર બરાબર કુલ કિંમત ઓછા વળતર કુલ કિંમત કુલ કિંમત કેટલી છે તો કે રૂપિયા 3150 એમાંથી વળતર કેટલું આપણને 315 315 રૂપિયામાંથી કાઢો તો 0 માંથી 5 અહીંયા 10 કો આવે બરાબર અહીંયા 4 4 માંથી 1 જાય 3 અહીંયા 1 માંથી 3 ના જાય 11 11 માંથી 3 જાય તો 8 2 એટલે રૂપિયા 2835 ગ્રાહકે આપવાની રકમ થાય રૂપિયા 2835 તો આમ ગ્રાહકે રૂપિયા 2835 આપવા પડે બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આ સાથે દાખલા નંબર 6 અહીં પૂર્ણ થયો। ફરી એકવાર આપણે જોઈ લઈએ કે વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલી કિંમત પર 10% વળતર મળે છે મળતું હતું
तो एक ग्राहक ने एक जोड़ी जीन्स रुपया 1450 અને બે શર્ટ દરેકના 850 બે શર્ટ લીધા હતા એક શર્ટના 850 બે શર્ટ લીધા એટલે 1700 રૂપિયા થાય ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે તો એક જોડી જીન્સની કિંમત 1450 એક શર્ટની કિંમત 850 તો બે શર્ટની કિંમત તો કે 1700 રૂપિયા આમ કુલ ખરીદી બરાબર 1450 વત્તા 1700 તો કે 3150 હવે વિદ્યાર્થી મિત્રો ગ્રાહકને 10% વળતર મળે છે તો આના ઉપર 10% વળતર તો કે ગ્રાહકને મળતું વળતર બરાબર રૂપિયા 3150 ગુણ્યા 10 છેદમાં 100 તો 00 બંનેમાંથી કટ થઈ ગયા 315 ગુણ્યા 1 એટલે 315 ત્યારબાદ ગ્રાહકે આપવાની રકમ બરાબર તો કે કુલ કિંમત ઓછા વળતર તો કુલ કિંમત કેટલી છે રૂપિયા 3150 માઈનસ 315 તો બરાબર રૂપિયા 2835 તો કે આમ ગ્રાહકે રૂપિયા 2835 આપવા પડે તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઈઝી દાખલો હતો જે આપણે ડેઈલી લાઈફમાં પણ રોજિંદી લાઈફમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક આવી ગણતરીઓ કરતા હોઈએ છીએ તો આ થોડું આપણે રીતવાઇઝ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો ગોખતા નહીં સમજી વિચારીને કરજો અને આ સાથે આપણે આજનો આ લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો વિડીયો લિંકમાં કરાવેલા જે દાખલા છે એકવાર CW અને બે વાર રફ બુકમાં કરવાના રહેશે તો આપણે આ સાથે આ લેક્ચર પૂરો કરીએ છીએ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો